પાલનપુર તાલુકાના ગઢ ખાતે સોમવારે ચાલુ વરસાદે એક મકાન અચાનક સંપૂર્ણ ધરાશાયી થઈ ગયું હતું તેમજ આ મકાન પડી જવાથી તેની અડીને આવેલ બે મકાનોના પાછળના ભાગ પડી ગયા હતા તેમજ અન્ય એક વ્યક્તિનું શૌચાલય તેમજ બાથરૂમ પડી ભાગ્યા હતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સદભાગે જાનહાની ટળી હતી ગઢ ખાતે અંબિકા ચોક પાસે આવેલા પંચાલવાસની સામે રહેતા નાસિરભાઈ શેરુભાઈ છુવારાની ચાલુ વરસાદે મકાન ધરાશાયી થતા મકાનમાં પડેલ તમામ સરસામાન દબાઈ ગયો હતો આ મકાન પડી જવાથી પાછળના ભાગે બે મકાનોના પાછળનો ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો છે આ અંગે હબીબુનિશા નિસારભાઈ છુવારાએ જણાવ્યું હતું કે સોમવારે સાંજે ચાલુ વરસાદે હું ઘરમાં કામ કરતી હતી તે દરમિયાન ઘરમાં પાણી આવતા હું પાણી કાઢતી હતી ત્યારે અચાનક મકાન પડ્યું હતું આ ઘટના બની ત્યારે ઘરમાંથી તેમના સાસુને બહાર કાઢવામાં આવ્યા હતા મકાન પડી જવાથી ઘરમાં પડેલ સંપૂર્ણ સરસામાન દટાઈ ગયો છે પાછળના ભાગે આવેલ બે મકાનોના પાછળના ભાગ ક્ષતિગ્રસ્ત થયા છે અને આ મકાનોના શૌચાલય અને બાથરૂમ પણ ધરાશાયી થયા છે આપણે ઘરમાંથી પાણી આવતું હતું તો કાઢતી હતી પાણી કાઢતા કાઢતા પછી હું એક ડોલ બહાર નાખવાય ને પછી એના પછી એકદમ સી બધું ઉપરથી પડ્યું એકદમ સી અચાનકનું ને મારા સાસુ બેઠા હતા એમને મારા સાસુને લઈને એકદમ હું બહાર નાઠી ઘરમાં નુકસાન બધું ટીવી બધું છે ફ્રીજ અરે ફ્રીજ નથી તિજોરી કપડા વપડા બધું છે અમારું હરેક સામાન છે બધું એક બી નથી બચ્યું કંઈ ખાલી રસોડામાં ચાર વાસણ બચ્યા છે બધું અમારું ગયું